તમને હું એક મિનિટ આપું છું, એક મિનિટમાં આ એક્ટિવિટી 10 જે છે એ મનમાં થોડું જોઈ લો. ચાલો હવે સમજો મિત્રો, એક્ટિવિટી 10 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કર ખાલી જગ્યા પૂરો. મિત્રો કૌંસમાં વર્તમાન કાળ અને ભૂતકાળ આ બંનેના શબ્દો આપેલા છે. એમ, ઇઝ અને આર આ ત્રણે ત્રણ જે છે એ વર્તમાન કાળમાં વપરાય અને વોઝ અને વર ભૂતકાળમાં વપરાય. બરાબર, એમાંથી જુઓ આઈ સાથે એમ આવશે, જેમ કે આઈ એમ, વી આર, યુ આર, દે આર, પછી હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ આવી રીતે વપરાશે મિત્રો. ઓકે, તો એ યાદ રાખવાનું. હવે સમજીએ પહેલું વાક્ય. હવે વર્તમાન કાળ હોય તો એના માટે ટુડે, એવરી ડે, ડેઈલી એવું બધું વાક્યની અંદર લગાડેલું જોવા મળે. તો સમજી લેવાનું વાક્ય વર્તમાન કાળમાં છે. અને લાસ્ટ આવી રીતે જુઓ, લાસ્ટ પછી યસ્ટરડે એવું જ્યારે વાક્યમાં જોવા મળે તો સમજવાનું વાક્ય ભૂતકાળમાં છે. તો સમજો પહેલું વાક્ય, ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. બીજું, ધીસ યર આઈ એમ, આ વર્ષે હું ઇન ક્લાસ 6. મિત્રો આ રોમન અંક છે, રોમન, તો આ વર્ષે હું 6ઠા ધોરણમાં છું, તો આઈ સાથે એમ આવી, વર્તમાન કાળની વાત છે. ચાલો નેક્સ્ટ જોઈએ, ધીસ વીક, આ અઠવાડિયામાં, વી આર ઇન સ્કૂલ, અમે શાળામાં છીએ. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, ટુડે એટલે આજે, આજે મારા મિત્રો અહીં છે. ચલો એવી રીતે બાજુમાં જુઓ ભૂતકાળ, તો બધા જ વાક્યો જે છે ભૂતકાળમાં છે મિત્રો. હવે જોઈએ, યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવાર હતો. લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5. જુઓ મિત્રો, ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો, તમે જેમ 5મામાં હતા તો એનો મતલબ એવું થયો કે ભૂતકાળની ક્રિયા છે, તો એના માટે વોઝ અને વર વપરાય. ઓકે, તો આઈ સાથે વોઝ આવ્યું, યાદ રાખજો, એક વચન છે માટે. ચલો એના પછી, લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, વી વર ઇન પાર્ક, પાર્ક એટલે બગીચો, તો ગયા અઠવાડિયે અમે બાગમાં હતા, તો બહુવચન થયું એટલે વર આવ્યું. ધે એ પણ બહુવચન છે, તો ધે વર નોટ હિયર યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે, તેઓ ગઈકાલે અહીં નહોતા. મિત્રો આવા જે બીજા વાક્યો જે છે એ તમારે પણ બનાવવાના છે, અને નીચે આ ચારે ચાર જે બ્લેન્ક્સ જે છે એ તમારે પૂરવાની છે. ઓકે, તો આવડે કે ના આવડે? આવડે સર.